नमस्कार, आप જોઈ રહ્યા છો BS9 TV News. હું શાહ ચૌહાણ આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના બુલેટિન ન્યૂઝ. સમાજના ઉમેદવારને જીતાડવા હાકલ. ભાવનગરમાં ગોહિલવાડ મહિલા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય સમાજના ઉમેદવારને જીતાડવા વિશાળ મહિલા સંમેલન યોજવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. त्यारे भावनगरमां गोहिलवाड महिला राजपूत समाज द्वारा क्षत्रिय समाजना उम्मीदवारने जीताड़वा विशाळ महिला सम्मेलननुं आयोजन करायुं हतुं. गोहिलवाड महिला राजपूत समाज द्वारा आयोजित सामाजिक जागरण सम्मेलन द्वारा भावनगर जिल्लामां क्षत्रिय समाजना उम्मीदवारोने जीताड़वा विशाळ महिला सम्मेलन प्रेस क्वार्टर खाते आवेला कॉमन प्लॉट खाते योजायुं हतुं. आगामी विधानसभामां भावनगर जिल्लामां कोंग्रेस पक्षना बे क्षत्रिय समाजना आगेवानो જેમાં ભાવનગર પશ્ચિમ બેઠક માટે કે ગોહિલ અને ભાવનગર ગ્રામ્ય બેઠક માટે રેવતસિંહ ગોહિલે ઉમેદવારી નોંધાવી છે. તેને જીતાડવા ગોહિલવાડ રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આગામી 1 ડિસેમ્બરના રોજ જંગી મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. ગોહિલવાડ રાજપૂત સમાજના આગેવાન એવા વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અગાઉના સમયમાં કહ્યા પ્રમાણે જે પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવશે તેની સાથે સમગ્ર ક્ષત્રિય સમાજ ઊભો રહેશે. આ વખતે ફરી એક વખત ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજને અન્યાય કરવામાં આવ્યો છે. જો કે કોંગ્રેસ પક્ષ દ્વારા બે બેઠકો પર ક્ષત્રિય સમાજની ટિકિટ ફાળવવામાં આવી છે. તેઓને ક્ષત્રિય સમાજ જંગી બહુમતીથી જીતાડશે તે માટે અમે આહવાન કર્યું છે. દહેગામ કોંગ્રેસમાં ભડકો. કામિનીબા રાઠોડને ટિકિટ ન મળતા તેમના સમર્થકો રસ્તા પર ઉતર્યા. જગદીશ ઠાકોર હાય હાયના સૂત્રો પોકાર્યા. ગુજરાત કોંગ્રેસે આજે તેમની અંતિમ 37 ઉમેદવારોના નામની યાદી જાહેર કરતા માતર બાદ ગાંધીનગરના દહેગામમાં પણ આંતરિક અસંતોષ ખુલ્લીને બહાર આવ્યો છે. ગાંધીનગરની દહેગામ બેઠક પર વખતસિંહ ચૌહાણને કોંગ્રેસે ટિકિટ આપતા પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડને ટેકેદાર નારાજ થયા છે અને રસ્તા પર ઉતર્યા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. દહેગામ બેઠક પર કામિનીબા રાઠોડની 2012માં જીત થઈ હતી. ત્યારબાદ 2017માં હારનો સામનો કરવો પડ્યો હતો. કામિનીબાએ 2022 વિધાનસભા ચૂંટણીમાં દહેગામ બેઠક પર દાવેદારી કરી હતી. જો કે આજે કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા જ નારાજગીનો સૂર ઉઠ્યો હતો. કામિનીબા રાઠોડના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જગદીશ ઠાકોર હાય હાયના સૂત્રો પોકાર્યા હતા. આપના ઉમેદવારની અનોખી રેલી. ગાંધીનગર ઉતરતી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રિક્ષામાં બેસી ફોર્મ ભરવા નીકળ્યા. સ્થાનિક સંગઠનના નેતાઓ ફરક્યા પણ નહીં. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોંગ્રેસના આયાતી ઉમેદવાર મુકેશ પટેલને ગાંધીનગર ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે. જન્વયે આજે મુકેશ પટેલ રિક્ષામાં બેસીને અનોખી રીતે રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના એકમાત્ર સ્થાનિક કોર્પોરેટર એવા શહેર પ્રમુખ કે પાર્ટીના ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી સહિત સંગઠનના પાયાના સ્થાનિક કાર્યકરો ફરકાયા પણ ન હતા. ગાંધીનગર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણીના મૂર્તિયાઓ એક પછી એક ફોર્મ ભરવા માંડ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવાર મુકેશ પટેલને ગાંધીનગર ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે, જેના પગલે આજે મુકેશ પટેલ પોતાના મિત્ર વર્તુળ અને ગણ્યા ગાંઠિયા કાર્યકરો સાથે રિક્ષામાં બેસીને રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. ત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજયી થયેલા કોર્પોરેટર એવા શહેર પ્રમુખ તુષાર પરીખ, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી સૂર્યસિંહ ડાભી સહિતના પાયાના સંગઠનના કાર્યકરોની ગેરહાજરી આંખે ઉડીને જોવા મળી હતી. ગાંધીનગર વિધાનસભાની ગાંધીનગર ઉત્તર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ પટેલ આજે ગાંધીનગરમાં રિક્ષામાં બેસીને રોડ શો યોજ્યો હતો. કલેક્ટર કચેરીએ ઉમેદવારી નોંધાવતા પહેલા મુકેશ પટેલ પંચદેવ મહાદેવના દર્શન કરી જીતના આત્મવિશ્વાસ સાથે મિત્ર વર્તુળ અને ગણ્યા ગાંઠિયા કાર્યકરો સાથે રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું હતું. એ પહેલા પંચદેવ મંદિરે આમ આદમી પાર્ટીના ચૂંટણી ચિહ્ન ઝાડુ લઈ મહિલાઓએ મુકેશ પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
બાદમાં તેઓએ ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરી તરફ પ્રયાણ કર્યું હતું। ગાંધીનગર ઉત્તર બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 36 નંબરની બેઠક છે। આ બેઠક ગાંધીનગર જિલ્લામાં આવેલી છે અને તે લોકસભા અને ગાંધીનગર છે। આ બેઠકમાં સેક્ટર 1-30 તેમજ ગ્રામ્ય વિસ્તારના ગામો જેવા કે વાવોલ, કુલવડા, આદ્રજ મોટી, જલુદ, સોનીપુર, સેઠવ, રૂપાલ, વાસણ, ઉનાવા, પિડારડા, પીપળજ તેમજ પેથાપુરનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા ગાંધીનગર ઉત્તરથી પૂર્વ મેયર રીટાબહેન પટેલને ટિકિટ આપવામાં આવી છે, તો બીજી તરફ ગાંધીનગર દક્ષિણથી કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર હિમાંશુ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દૌલત પટેલ પણ પોતપોતાના કાર્યકરો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળ્યા છે। ભાજપના ઉમેદવારનો વિરોધ, ખંભાતમાં પ્રચાર દરમિયાન મયુર રાવલ હાય હાયના નારા લાગ્યા, વિરોધના કારણે કાર્યકર્તાઓ પ્રચાર કર્યા વિના ચાલ્યા ગયા। આણંદ જિલ્લામાં વિધાનસભાની 7 બેઠકમાં ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવારનો પ્રજા દ્વારા સખત વિરોધ થઈ રહ્યો છે, જેની અસર અન્ય બેઠક પર પણ ન પડે તે માટે મંગળવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ દોડી આવ્યા હતા। તેઓએ કાર્યકરોને મળવા ઉપરાંત ખંભાત, આણંદ અને સુચિત્રા બેઠકના ઉમેદવારોના ફોર્મ ભરતા સમયે હાજરી આપી હતી, ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે હવે ખંભાતમાં બધું સમુસૂત્રું થશે। જો કે ફોર્મ ભર્યાની સાંજે જ ખંભાતમાં ભાજપના પ્રચાર માટે ગયેલી ગાડીઓને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો। ખંભાતમાં સતત વધતી આ ઘટનાઓને પગલે જિલ્લા ભાજપ આગેવાનોનું ટેન્શન વધી ગયું હતું। આણંદ જિલ્લાની ખંભાત વિધાનસભા બેઠક ભાજપનું ગઢ ગણાય છે। મયુરભાઈ રાવલ અહીંથી ધારાસભ્ય છે। કોરોના કાળ અને કોમી હુલડો દરમિયાન તેમની નબળી કામગીરીને લઈને વિરોધ અને ચૂંટણી બહિષ્કારના બોર્ડ સ્થાનિકોએ લગાવ્યા હતા। સ્થાનિક રોડ, રસ્તા અને ગટરના સમસ્યાઓને લઈ ચૂંટણીમાં નામ જાહેર થતાં નીકળેલા શોભાયાત્રા દરમિયાન પણ સ્થાનિકોએ ઢોલ નગારા બંધ કરાવી વિરોધ કર્યો હતો। જો કે ચાલુ ટર્મની ચૂંટણી પૂર્વે અહીં ધારાસભ્ય ઉમેદવાર બદલાશે, પાર્ટી કાર્યકરો આગેવાનો અને સ્થાનિક પ્રજાની પણ ગણતરી હતી, પરંતુ ભાજપ દ્વારા આ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રિપીટ કરતા અહીં અભૂતપૂર્વ વિરોધ વંટોળ ઊભો થયો છે। પ્રતિદિન ખંભાત મત વિસ્તારમાં મયુરભાઈ રાવલના ક્યાંક ને ક્યાંક વિરોધ થતો હોવાનો વિડીયો વાયરલ થતો રહે છે। ગઈકાલે ભાજપના પ્રચાર માટે આવેલા ટીમ ખંભાત મત વિસ્તારમાં ફરતી હતી, ત્યારે સ્થાનિકોએ ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો અને પ્રચાર કરવા આવેલ ટીમોને મયુર રાવલ હાય હાયના નારા લગાડી ભગાડી મૂક્યા હતા। સ્થાનિકો દ્વારા કેટલાક વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારની પરિસ્થિતિ છે, તો બીજી તરફ મત વિસ્તારમાં પ્રતિદિન ભાજપ ઉમેદવાર મયુરભાઈ રાવલની ભારે વિરોધ અને હલ્લાબોલનો સામનો કરવો પડી રહ્યો છે। મયુરભાઈ રાવલનું ફોર્મ ભરવા સમયે મુખ્યમંત્રી જાતે ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવાર વિરુદ્ધ થતા વિરોધ વંટોળને ડામવા સ્થાનિક સંગઠન અને આગેવાન કાર્યકરોને યોગ્ય સૂચનાઓ પણ આપી હતી। જો કે જ્યારે પ્રજા જ વિફરી હોય ત્યારે અચ્છા ભલા નેતાનું અને પક્ષનું વજૂદ હતું ન હતું કરી મૂકે છે। હાલ ખંભાતની પરિસ્થિતિ ભાજપ પ્રદેશ નેતાગીરી માટે પણ મોટો પડકાર બની રહી છે। જો યોગ્ય રણનીતિ અપનાવવામાં નહીં આવે તો કોંગ્રેસ મજબૂત ઉમેદવાર મેદાને ઉતરશે તો ભાજપને બેઠક જીતવા માટે ફાફા પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે। માંજલપુરનું કોકડું ઉકેલાયું, આખરે સિટિંગ એમએલએ યોગેશ પટેલનું જ ચાલ્યું, ભાજપે 8મી વખત રિપીટ કર્યા, પાદરાથી દિનેશ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ભાજપમાં વડોદરાની એકમાત્ર બેઠકને લઈને કોકડું ગુંચવાયું હતું। આ બેઠક પર યોગેશ પટેલને ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવાર તરીકે રિપીટ કર્યા છે। આ અંગે યોગેશ પટેલે જણાવ્યું હતું કે સીઆર પાટીલ અને મુખ્ય પ્રધાને મને ટિકિટ આપી, આજે હું ઉમેદવારી ફોર્મ ભરવા જઈશ। ઘણા સમયથી યોગેશ પટેલને ભાજપના નેતાઓ દ્વારા મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ યોગેશ પટેલે જીદ પકડી રાખતા ભાજપે આખરે તેમને માંજલપુર બેઠકની ટિકિટ આપી છે। વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે યોગેશ પટેલને માંજલપુરની ટિકિટ મળી છે, હું તેમના નિવાસ સ્થાને મળવા જઈ રહ્યો છું।
બીજી તરફ અમેરિકામાં રહેતી દીકરી ચિરાગીએ પિતા યોગેશને પટેલને વિડિયો કોલ કરી શુભેચ્છા પાઠવી હતી। ચિરાગીએ જણાવ્યું હતું, હું પપ્પાને શુભેચ્છા પાઠવું છું। મારા પપ્પાની ઉંમર થઈ ગઈ છે, પરંતુ તેઓ હાર્ડ વર્કિંગ કરી રહ્યા છે। તેઓના કામ બોલે છે। આ વખતે પણ તેઓ સારા મતોથી જીત મેળવશે। હું પ્રચારમાં આવવાની નથી, આવતા વર્ષે આવવાની છું। વાઘોડિયા બેઠક પર 6 વખત ધારાસભ્ય રહેલા બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી નથી। ભાજપની યાદી જાહેર થવાની સાથે મધુ શ્રીવાસ્તવે બળવો શરૂ કરી દીધો હતો। મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમની સાથે વડોદરા એરપોર્ટ પર બેઠક કરી હતી। બંને વચ્ચે 1 કલાકથી વધુ સમય બેઠક ચાલી હતી, પરંતુ પાટીલનો આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે। મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે સતીશ નિશાળિયા ભલે માન્યા, પરંતુ હું મધુ શ્રીવાસ્તવ છું, હું અપક્ષથી ચૂંટણી લડવાનો છું। બીજી બાજુ પાદરા બેઠક પરથી દિનેશ પટેલ આજે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે। ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો પર 2 તબક્કામાં મતદાન યોજાવાનું છે। પ્રથમ તબક્કાની 89 સીટો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે। પ્રથમ તબક્કા માટે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જ્યારે બીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થશે। બીજા તબક્કા માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે। આજે બાકી રહેલા તમામ ઉમેદવારો ફોર્મ ભરશે। કોંગ્રેસે ગુજરાત વિધાનસભાના બીજા તબક્કામાં મતદાનવાળી 37 બેઠકો પર ઉમેદવાર ઘોષિત કર્યા, જે પછી દહેગામ કોંગ્રેસમાં ભડકો થયો છે। અહીંથી કામિનીબા રાઠોડને બદલે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા ભડકો થયો છે। કામિનીબાના સમર્થનમાં કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા અને જગદીશ ઠાકુર હાય હાયના નારા લાગ્યા હતા। માતરમાં કોંગ્રેસે સંજય પટેલને ટિકિટ આપી છે, અહીં પણ કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। આ તરફ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકુરના ભાઈ અમૃત ઠાકુરને કાંકરેજથી ટિકિટ મળી છે। કોંગ્રેસે બાયડમાં શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે। વિરમગામમાં હાર્દિક પટેલ સામે કોંગ્રેસે લાખા ભરવાડને ટિકિટ આપી છે। ઉંઝામાં અરવિંદ પટેલ, વિસનગરમાં કીર્તિભાઈ પટેલ, બેચરાજીમાં ભોપાજી ઠાકુર, મહેસાણા પીકે પટેલ, ગાંધીનગર ઉત્તરમાં વીરેન્દ્રસિંહ મફતસિંહ વાઘેલા પર પસંદગીનું કળશ ઢોળ્યો છે। 19 નવેમ્બરે વડાપ્રધાન મોદી વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરશે, તેમજ વલસાડના વાપીમાં રોડ શો કરશે। તેમાં વાપીના ડાભેર ચેકપોસ્ટથી ચલા થઈને રોડ શો કરશે અને ત્યારબાદ વલસાડમાં સભા કરશે, જેમાં વડાપ્રધાનના આગમનની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાય છે। વડાપ્રધાનના પ્રવાસને લઈને વલસાડ જિલ્લાની બેઠકો પર ભાજપને ફાયદો થશે, તેમજ ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઈ છે, જેમાં તેમના માટે વિશેષ 5 જેટલા હેલિકોપ્ટર ભાડે લેવામાં આવ્યા છે। હાલ સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો, વધુ સમાચાર બ્રેક બાદ। કેયોરના પેરેન્ટ્સ, એમને વહુ બી જોઈએ, દીકરી બી જોઈએ, મમ્મીને વેઇટ નહીં કરાવાય, 2 મિનિટ એક્સચેન્જમાં, એટલે જ મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયો અને દીકરો પણ મીઠાઈ। મોહનથાળ, તારી મમ્મીનો ફેવરેટ। થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય ફેવરેટ। પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની। મુજે પકડોગે? મેને સ્માર્ટ બનિયાન પહેના હુઆ હૈ। તો યે કોઈ મામૂલી બનિયાન નહીં હૈ, ઇસ અ સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી, સ્માર્ટ વોચ વિથ અ સ્માર્ટ બનિયાન। અલગ હૈ ના, ઇસમે સેન્સર લગા હૈ, ડાયરેક્ટ કનેક્શન પોલીસ સ્ટેશન। અમ્મુ બનાયા તુમકો, જાઓ પકડો ઇસકો। સ્માર્ટ તું હી હૈ ના? मैं तो जिम स्मार्ट हूँ। सॉरी, कभी स्मार्ट कभी जिम स्मार्ट, इसे कहते हैं रंजीत स्मार्ट। पहले स्मार्ट बनो। भरी महफिल में इशारों में, कभी दबे पाँव मुस्कुराहटों में। गाता बहुत ही बेसुरा है। देखो कैसी मनमानिया मिटती है हवाओं में, पर लड़का अच्छा है जो आपको पसंद हो, और फैमिली को भी। जीवनसाथी.com। नया कॉर्नेटो चौकिसिमो, कॉर्नेटो के ऊपर चॉकलेट की सॉफ्ट किस, शरारते ए ए है मस्तियां आ आ, निगाहों में ए ए बदमाशियां, कोई जादू सा है, दिल भी काबू सा है, कोई जादू सा है, दिल भी काबू सा है।
कॉर्नेटो चकेसिमो। डोंट वरी बेटा, कुछ नहीं होगा। पता है, मुझे कुछ नहीं होगा। इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी। श्रिया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है। उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं। उन्हें आइसक्रीम नहीं, फ्रोजन डिजर्ट कहते हैं। आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें। तो रियल मिल्क, रियल आइसक्रीम, अमूल ही खाओ इंडिया। पापा यहाँ पे दौड़ दौड़ रहा है। मेरी कार का कितना मिल जाएगा? यस सर, OLX ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर, यही कि OLX ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर रहे हैं, यही कि OLX ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस। व्हाट आर यू सेइंग? आई एम सेइंग दैट ओनली OLX ऑटो गिव्स योर कार्स बेस्ट प्राइस। की पूछो तुम्हें, एता कि शुद्ध OLX ऑटो सी दाय अपनार गाडीर बेस्ट प्राइस। सो या नो, आई एम सेइंग दैट ओनली OLX ऑटो गिव्स योर कार्स बेस्ट प्राइस। बेस्ट प्राइस? क्या बात कर रहे हो, यही कि OLX ऑटोज ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस। ये प्राइस नहीं, सरप्राइज है, जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो। विजिट OLXautos.in नाउ। दौड़ेगा भागेगा बाबा, ऑल सीजंस के लिए कुछ भी करेगा। आई एम अ मैन ऑफ ऑल सीजंस। પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે, જોકે અનેક જગ્યાએ પ્રાથમિક સુવિધાના અભાવને લઈને અને અન્ય કારણોસર મતદાન બહિષ્કારની પણ લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે સાવરકુંડલાના જીરા ગામમાં રેતી ચોરી અને દેશી દારૂની ભઠ્ઠી બંધ નહીં થતાં ગ્રામ પંચાયત જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। સાવરકુંડલા તાલુકાના જીરા ગામના મહિલા સરપંચ દક્ષાબહેન ધર્મેશભાઈ છોડવડિયા દ્વારા અવારનવાર સાવરકુંડલા રૂરલ પોલીસ અને તંત્રને જાણ કરવા છતાં રેતી ચોરી બંધ નથી થઈ। અહીં શેત્રુંજી નદી પસાર થાય છે અને ત્યાં ગેરકાયદેસર રીતે રેતી ચોરીની પ્રવૃત્તિ કેટલાક માથાભારે શખ્સો દ્વારા કરવામાં આવી રહી છે, જેને લઈ જીરાના ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે। ગ્રામ પંચાયતના સરપંચ મહિલા સરપંચ હોવાને કારણે કોઈ સાંભળતું ન હોવાનો પણ આક્ષેપ લગાવાયો હતો। આ અંગે લેખિતમાં સરપંચના લેટરપેડ ઉપર જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે અને SP સહિત સ્થાનિક પ્રશાસનને પત્ર રવાના કર્યો છે। પત્રમાં જણાવ્યા મુજબ તારીખ 1/12/2022ની ચૂંટણીનો અમારા જીરા ગ્રામ પંચાયત બહિષ્કાર કરે છે, કારણ કે અમારા જીરા ગામે શેત્રુંજી નદી આવેલી હોય, જેથી નદીમાં ભૂમાફિયાઓ બેફામ રીતે રેતી ચોરી કરી રહ્યા છે। અમારા જીરા ગામ પંચાયતની ગૌચરની જમીનમાંથી બિનકાયદેસર રીતે રસ્તો બનાવીને ડમ્પર ટ્રેક્ટર આડેધડ ચલાવી રહ્યા છે, જેથી ખેડૂતોને ખેતર જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। વધુમાં જણાવ્યું કે આ લોકો ખૂબ માથાભારે હોવાને કોઈ પણ વ્યક્તિનું ચાલતું નથી, તેમજ કોઈ પણ કંઈ કહી શકતું નથી। જીરા ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં દેશી દારૂ બનાવીને વેચાણ કરે છે। આ બાબતે લેખિત મૌખિત અરજીઓ આપી છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પરિણામ મળ્યું નથી, જેથી આવનારી વિધાનસભા ચૂંટણીમાં ગ્રામ પંચાયત દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તેવી જાહેરાત કરી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગામના મહિલા સરપંચ દક્ષાબહેન ધર્મેશભાઈ ચોડવડિયાએ જણાવ્યું કે અમારા ગામમાં 20 વર્ષથી દારૂ વેચાય છે, રેતી ચોરી થાય છે, ગામની રેતી મળતી નથી, તેના બદલે ભૂમાફિયાઓ અહીંથી રેતી બહાર લઈ જાય છે। SP કલેક્ટરને અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। ત્યારે આ રેતી જો ચોરી અને દારૂની ભઠ્ઠીઓ બંધ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, તેવી ચીમકી ઉચ્ચારી હતી। જીરા ગામના પૂર્વ સરપંચ સુરેશ સાવજી જણાવ્યું હતું, હું સરપંચ હતો તે સમયે પણ મેં લેખિતમાં તંત્ર અને પોલીસને રજૂઆત કરી હતી, તેમ છતાં આ દારૂની ભઠ્ઠીઓ અને રેતી ચોરી આજે પણ ચાલુ છે।
જેથી અમારી આ સમસ્યાનું નિરાકરણ આવે અને અમને ન્યાય મળે તેવી અમારી માંગ છે. તેમજ જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી મતદાન અમે નહીં કરીએ અને બીજાને કરવા પણ નહીં દઈએ. મતદાન બહિષ્કારની જાહેરાત. ગીર સોમનાથના ચવંત્રી ગામને રોડ અતિ બિસ્માર. રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાન બૂથો ઉભા ન કરવા રજૂઆત કરી. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના છેવાડે જંગલ બોર્ડર નજીક આવેલા ચવંત્રી ગામનો રસ્તો બે તાલુકાઓને જોડતો મુખ્ય માર્ગ છે, જે 2 વર્ષથી અતિ બિસ્માર બની ગયો હોવા છતાં 2 વર્ષથી તંત્રના અધિકારીઓ અને નેતાઓ ઉદાસીનતા ભર્યું વલણ રાખી નવો ન બનાવતા હોવાને કારણે છાશવારે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેના લીધે ગ્રામજનોમાં આક્રોશ વ્યાપેલ છે. ત્યારે આ અતિ બિસ્માર રસ્તાના પ્રશ્ને જાવંત્રી જૂથ ગ્રામ પંચાયત દ્વારા વિધાનસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની જાહેરાત કરી છે. આ સાથે ગામમાં રાજકીય પક્ષોએ પ્રચાર કરવા પ્રવેશવા નહીં દેવાય તેવી ચીમકી ઉચ્ચારવાની સાથે તંત્રને પણ ગામમાં મતદાન બૂથ ઊભા ન કરવા તાકીદ કરતી લેખિત રજૂઆત જિલ્લા કલેક્ટરને મોકલેલ છે. આ અંગે જાવંત્રી ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ અલ્તાફ બલોચે જણાવેલ કે છેલ્લા 2 વર્ષથી જાવંત્રી બામણાસાગ રોડ તેમજ પાણી કોઠા લીમદ્રા ફૂળ જે 2.5 વર્ષ પહેલાં નવો બનાવવામાં આવેલો હતો, આ રસ્તાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા નબળું મટીરિયલનો ઉપયોગ કરેલ હોવાથી બન્યાના થોડા સમય બાદ જ રસ્તાની હાલત અતિ બિસ્માર બની ગઈ હતી. આ પરિસ્થિતિના કારણે રસ્તા પર છાશવારે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે, જેમાં અગાઉ 1 મજૂરનું મૃત્યુ નિપજાવવાની સાથે અનેક વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી. આ રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટરે લૂંટ પાણી અને લાકડાની નીતિ સાથે બનાવ્યો હોય તેવું ગ્રામજનોને જણાઈ રહ્યું છે. વધુમાં આ રસ્તો કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગામડાઓને જોડતો છે, ત્યારે આ રસ્તાની બિસ્માર પરિસ્થિતિને લઈ ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિકથી લઈને ગાંધીનગર કક્ષા સુધી છેલ્લા 2 વર્ષથી સતત લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે, જેને લઈ સંબંધિત વિભાગો અધિકારીઓ ધ્યાનમાં ન લેતા હોવાથી ગ્રામજનોમાં રોષ પ્રવર્તેલ છે, જેથી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને સાથે રાખી આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણીના મતદાનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. મહેરબાની કરીને કોઈ પણ રાજકીય પાર્ટીના ઉમેદવારે જાવંત્રી ગામમાં પ્રચાર અર્થે નહીં આવવાની ચીમકી ઉચ્ચારી છે અને તંત્રએ પણ જાવંત્રી ગામમાં મતદાનના બૂથો ઊભા ન કરવા જિલ્લા કલેક્ટરને લેખિત જાણ કરી છે. મોટી દુર્ઘટના ટળી. ઉનામાં ભંગારના ડેલામાં આગ લાગતા માલ સામાન બળીને ખાખ, ₹20,000નું નુકસાન થયું. ઉના શહેરમાં ભંગારના ડેલામાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લીધી હતી. આ બનાવમાં માલ સામાન બળીને ખાખ થયો હતો. મોટી દુર્ઘટના ટળી હતી. આગની ઘટનામાં ભંગારના માલ સામાનને નુકસાન થયું હતું. ઉના શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં ઇકબાલ શકુર ગાસવાણીના ભંગારનો ડેલો આવેલો છે. આ ડેલામાં ભંગારનો અલગ અલગ માલ સામાન ભરેલો હતો, તેમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી જતા થોડી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. માલિકે તાત્કાલિક ઉના નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી, પરંતુ આ વિસ્તારમાં વાહન પહોંચી શકે તેમ ન હોવાથી ભંગારના ડેલાના પાછળના ભાગેથી 15 ફૂટ જેટલી ઊંચી દિવાલ પર ચડીને સ્ટાફે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ બુઝાવવામાં ફાયર બ્રિગેડનો સ્ટાફ જીતુ બામણિયા, અશોક રાઠોડ, મોહન બારિયા, ઈશાદ સિદ્દીકી, રમેશ વાળા તેમજ જયેશ રાઠોડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચવા ભારે જહેમત ઉઠાવી હતી. જો કે આ વિસ્તાર રહેણાંક મકાનો તેમજ દિવસભર ધમધમતી બજારમાંથી ફાયર બ્રિગેડને વાહને લઈ જવું ભારે મુશ્કેલ હતું, પરંતુ મહા મુસીબતે પહોંચી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેતા આ વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આગની ઘટનામાં માલ સામાનને ₹20,000નું નુકસાન થયું હોવાનું ઇકબાલે જણાવ્યું હતું. નેતાજીનો અનોખો અંદાજ. નિકોલ વિધાનસભા બેઠકના ઉમેદવાર જગદીશ પંચાલે જાતે ચા બનાવી અને કાર્યકર્તાઓને પીવડાવી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટીઓના ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે રોજ પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે, ત્યારે આજે અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર
અને કેબિનેટ મંત્રી જગદીશ પંચાલ સંપર્ક રાઉન્ડ માટે નીકળ્યા હતા। નિકોલ વિધાનસભા અંતર્ગત આવતા ગોમતીપુર બોર્ડમાં તેઓ જનસંપર્ક રાઉન્ડમાં નીકળ્યા હતા। તે દરમિયાન ઉમેદવાર જગદીશ પંચાલે પટેલ મિલ પાસે આવેલી શરાફની ચાલીની નજીક વર્ષો જૂની ચાની કીટલી પર પહોંચ્યા હતા। જગદીશ પંચાલે જાતે કીટલી પર ચા બનાવી અને રેલીમાં જોડાયેલ ભાજપના કાર્યકર્તાઓને ચા પીવડાવી હતી। ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ પ્રજાની વચ્ચે જવાનું શરૂ કરે છે અને ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેઓ ઘર ઘર સુધી મત માગવા માટે પહોંચે છે। ત્યારે આજે અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલનો અનોખો અંદાજ સામે આવ્યો હતો। ગોમતીપુર બોર્ડમાં પોતાના પ્રચાર દરમિયાન પટેલ મિલ પાસે તેઓ જનસંપર્ક કરતા પહોંચ્યા હતા, ત્યારે શરાફની ચાલી પાસે આવેલી વર્ષો જૂની કેટલી પાસે તેઓ પહોંચ્યા હતા। ચાની કીટલી જોઈ અને તેઓ ત્યાં રોકાઈ ગયા હતા અને ચાના કીટલી પાસે પહોંચી જાતે જ પોતે ચા બનાવવાનું શરૂ કર્યું હતું। ચાની કીટલી પર 10-15 મિનિટ સુધી તેઓ રોકાયા હતા, બાદ ચા બનાવી કાર્યકર્તાઓને ચા પીવડાવી નિકોલ વિધાનસભાના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી જગદીશ પંચાલ પોતાની વિધાનસભામાં સમાવિષ્ટ ગોમતીપુર બોર્ડમાંથી આજે સવારે પ્રચારની શરૂઆત કરી હતી, જેમાં ગોમતીપુર રખિયાલ ચાર રસ્તા પટેલ મિલ ગોમતીપુર ફાયર બ્રિગેડ થઈ હતી અને બળિયા કાકા ચાર રસ્તા સુધી તેઓ ગયા હતા। જનસંપર્ક રાઉન્ડમાં તેમની સાથે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા। જગદીશભાઈ ઈશ્વરભાઈ પંચાલ નિકોલ વિધાનસભા મત વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી છે। તેમનો જન્મ 12 ઓગસ્ટ 1973 અમદાવાદમાં થયો હતો। SYBAનો અભ્યાસ કર્યો છે। જગદીશ પંચાલ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમને વાંચન, સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે। જગદીશ પટેલ શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે। તેઓ વર્ષ 2012માં નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ વર્ષ 2017માં ફરી નિકોલમાંથી ધારાસભ્ય બન્યા। જગદીશ પંચાલે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમને વન અને પર્યાવરણની મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે। અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડનો સમાવેશ થાય છે। આ બેઠક નવા સીમાંકના નરોડ અને રદ થયેલી રખિયાલ બેઠકમાંથી બનાવવામાં આવી છે। આ બેઠક પર પટેલ ઓબીસી અને મુસ્લિમ મતોનો પ્રભાવ વધારે છે, છતાં ભાજપની આ સેફ બેઠક માનવામાં આવે છે। નિકોલ બેઠકમાં અંદાજે પટેલ મતદારો 16.7%, ક્ષત્રિય 10.3%, મુસ્લિમ 17.7%, પરપ્રાંતિય 9.8%, ઓબીસી 8.3% અને દલિત 3.9% મતદારો છે। જગદીશ પંચાલ ઓબીસી સમાજ પર પોતાની સારી પકડ ધરાવે છે અને તેથી જ તેઓ આ બેઠક પરથી ઓબીસી મતદારોનો સાથ સરળતાથી મળી રહે છે। અહીં ક્યાંય નારાજગી દેખાય છે? ભાજપથી નારાજ કહેવાતા માલધારીઓના વિસ્તારમાં મુખ્યમંત્રીની જમાવટ, ચાણક્યપુરીમાં જનમેદની રેલી જોવા ઉમટી। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં અમદાવાદ શહેરની 16 બેઠકો પર મતદાન થશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે બેઠક પરથી ચૂંટણી લડવાના છે એવા ખાટલોડિયા વિધાનસભા બેઠક પરથી આજે મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ફોર્મ ભર્યું હતું। ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાટલોડિયાના પ્રભાત ચોકથી સોલા ભાગવત પાસે મધ્યસ્થ કાર્યાલય સુધી કેન્દ્રીય ગૃહમંત્રી સાથે રોડ શો કર્યો હતો। જે રૂટ ઉપરથી અને જે વિસ્તારમાંથી આ મહાકેસરિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે મોટા ભાગનો મત વિસ્તાર માલધારી સમાજના મતોનો વિસ્તાર છે। આ મત વિસ્તારમાંથી આજે જ્યારે રેલી નીકળી હતી ત્યારે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો રોડ પર આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું। છેલ્લા કેટલાય સમયથી માલધારી સમાજ ભાજપથી નારાજ છે, ટિકિટ વહેંચણીની લઈને હોય કે પછી રખડતા પશુઓના મુદ્દે માલધારી સમાજ ભાજપ પક્ષથી ખૂબ જ નારાજ જણાયો છે। જોકે સૂત્રોમાંથી એવી જાણકારી મળી છે કે માલધારી સમાજના લોકો ભાજપની સાથે છે અને માલધારી સમાજ આજે પણ ભાજપ સાથે જ રહેવાનો છે।
તેવા મેસેજ આપવાની સાથે મુખ્યમંત્રી ફોર્મ ભરવા માટે જ્યારે રેલી ઘાટલોડિયાના માલધારી સમાજના મત વિસ્તારમાંથી યોજવામાં આવે અને તેમાં મોટી સંખ્યામાં માલધારીઓ હાજર રહે તે આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો હાજર રહ્યા હતા. ચાણક્યપુરી બ્રિજ ઉતરતાની સાથે જ માલધારી સમાજનો બહોળો વર્ગ જ્યાં રહે છે અંદાજે 18,000 થી 20,000 જેટલા મતો માલધારી સમાજને મળે છે અને તે માટે ચાણક્યપુરી સેક્ટરમાંથી આજે રેલી યોજવામાં આવી હતી. આ માટેની જવાબદારી પૂર્વ કોર્પોરેટર દિનેશ દેસાઈને આપવામાં આવી હતી. ચાણક્યપુરી સેક્ટરથી લઈ અને ML ઝાલા કોલેજ સુધી માલધારી સમાજના મત વિસ્તારમાં મોટી સંખ્યામાં માલધારીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવકાર આપ્યો હતો અને તેઓનું સ્વાગત પણ કર્યું હતું. હાલ માટે આટલા સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો BS9 TV News. નમસ્કાર.